બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે કલ્લોલ વિષયમાં પાઠ એક શરણાઈ, ઢોલક અને રંગ, તો એમાં આપણે એક સરસ મજાના ગીતથી શરૂઆત કરી હતી. ફરો ફરો ને છોકરા ઉંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ઉંદરડી. ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તાર લિયો સૌ ઉંદરડી. ફરો ફરો ને છોકરા ઉંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. યાદ છે ને બધાને કે આપણે આ ગીત ગાયું હતું અને સરસ મજાનું આપણે સમજાવ્યું પણ હતું. હવે આગળ આપણે આજે વાર્તાની શરૂઆત કરવાની છે. વાર્તા વાંસળીવાળો. કઈ વાર્તા છે? વાંસળીવાળો અને ઉંદરની વાર્તા છે. કે એક વાંસળીવાળો કેવી રીતે બધા જ ઉંદરોને ગામની બહાર લઈ જાય છે, અને ગામ લોકો જ્યારે વાંસળીવાળાને પૈસા આપવાની ના પાડે છે ત્યારે વાંસળીવાળો કઈ યુક્તિ વાપરે છે, એ બધું જ આ વાર્તાની અંદર આપણે સમજીશું. તો ચલો બાળકો, બધા જ પોતાનું પાઠ્યપુસ્તક ખોલીને બેસશે અને મારી સાથે સાથે હું વાંચું છું એમ તમારે પણ પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન આપવાનું છે અને વાર્તાને આપણે સારી રીતે સમજવાની છે. એક હતું ગામ, એમાં ઘણા ઉંદર. એક નાનકડું ગામ હતું અને એ ગામમાં ઘણા બધા ઉંદરો હતા. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, દરેક જગ્યાએ ઉંદર જ ઉંદર. ઘરમાં પણ ઉંદર, બાગમાં એટલે કે બગીચામાં પણ ઉંદરો જોવા મળે, પેટીમાં પણ ઉંદર અને કબાટમાં, કબાટ ખોલે તો કબાટમાં પણ ઉંદર જ ઉંદર દેખાય. મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. તો બાળકો, ઉંદરો કેવા હતા? મોટા, નાના, જાડા, પાતળા, કાળા, ધોળા, આમ અલગ અલગ પ્રકારના ઉંદરો હતા. હવે જુઓ કે આગળ શું છે, કે ઉંદરો, આટલા બધા ઉંદરો હોય એટલે એ ગામના લોકોને હેરાન કરે, અને એ કેવી રીતે હેરાન કરતા હતા એ પણ આપણે જોઈએ. સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે. હવે જુઓ કે બાળકો, ઉંદરો શું કરતા હતા? કે ગામના લોકોને શાંતિથી ખાવા પણ દે નહીં, સુખે પાણી પણ ન પીવા દે, બેસવા પણ ન દે, અને શાંતિથી એમને ઊંઘવા પણ દે નહીં. રાત્રે બધા સૂઈ જાય એટલે ઉંદરો આમથી એમ આટા મારવા લાગે અને બધી જગ્યાએ ચું 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 કરતા કરતા બધે ફરે, એને કોઈને શાંતિથી ઊંઘવા પણ દે નહીં. સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે, ચાલવા ચાલતા હોય તો પગમાં પણ ઉંદર આવે, એટલે કોઈને શાંતિથી ફરવા પણ ન દે અને કોઈને શાંતિથી ચાલવા પણ દે નહીં. આમ જાઓ તો ચું ચું ચું, તેમ જાઓ તો ચું ચું ચું, જ્યાં જાઓ ત્યાં ચું ચું ચું. તો બાળકો હવે જુઓ કે આમ જાઓ એટલે ગામના, ઘરમાં ગમે ત્યાં ફરો તો બધે ઉંદરોનો જ અવાજ આવે. ઉંદર કેવું બોલે તમને બધાને ખબર જ હશે, કેવો અવાજ આવે છે ઉંદરનો? ચું ચું ચું, બરાબર ને? તો બાળકો આપણે જુઓ, અહીંયા સુધીની વાર્તા આપણે સમજી લીધી, તો આપણે એને લગતા થોડા ઘણા હું તમને પ્રશ્નો કરું છું, એટલે તમારા જવાબ તો હું સાંભળી શકતી નથી પણ તમારે જવાબ તો આપવાનો જ છે, બરાબર ને? હવે જુઓ, પહેલું છે કે ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા, તો આ વિધાન કેવું આવશે, સાચું આવશે કે ખોટું? તો આપણે હમણાં જ જોયું
કે ઉંદરો કોઈને સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે. તો ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. તો આ વિધાન કેવું આવશે? સાચું. તો હવે જો હું તમને બીજો એક પ્રશ્ન કરીશ કે બધા જ ઉંદરો સરખા રંગના હતા, તો બોલો બાળકો શું આવશે એમાં? ખોટો. હા બરાબર. કેમ? કારણ કે ઉંદરો કેવા હતા? અલગ અલગ રંગના હતા. જુઓ, મોટા, નાના, જાડા, પાતળા, કાળા, ધોળા, એમ અલગ અલગ ઉંદરો હતા. હવે જુઓ, કબાટમાંથી ઉંદર નીકળતા હતા, તો આ વિધાનમાં શું આવશે? ચલો બોલો. તો શું આવશે? સાચું આવશે. બરાબર ને? હવે આના પછી એક બીજો પ્રશ્ન કરીશ તમને કે ઉંદરો લોકોને સુખે ખાવા પીવા દેતા હતા, તો એમાં શું આવશે? ખોટું. કારણ કે આ જુઓ, આપણે સમજી ગયા કે સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે. બરાબર ને? સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે. બરાબર? તો બાળકો, અહીં સુધી તો આપણે બરાબર સમજી ગયા છીએ. હવે અને આ ચાર મેં તમને ખરા ખોટા પણ પૂછ્યા, તો એનો પણ જવાબ તમને આવડી જ ગયો હશે. હવે આપણે આગળ જોઈએ. હવે શું કરવું? હવે ક્યાં જવું? લોક બધા કંટાળ્યા. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો, જરાક જેટલી દાઢીવાળો. હવે જુઓ, ગામના લોકો ખૂબ જ કંટાળી ગયા હતા કે ઉંદરો એટલા બધા હતા કે શું કરવું, ક્યાં જવું કાંઈ સમજાય નહીં. એક દિવસ એક વાંસળીવાળો આવે છે ગામની અંદર, જરાક જેટલી દાઢીવાળો, લાંબા લાંબા વાળવાળો, લાલ ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે. હવે જુઓ, વાંસળીવાળાનો દેખાવ કેવો હતો? તો જુઓ, આ છે વાંસળીવાળો. એણે કેવી ટોપી પહેરી છે? લાલ કલરની ટોપી પહેરી છે, નાની એવી દાઢી છે, પીળા કલરનો ડગલો પહેર્યો છે, અને એના હાથમાં શું છે? વાંસળી છે. એ વાંસળી વગાડતો વગાડતો જઈ રહ્યો છે. લોક કહે, ભાઈ અમે તો કંટાળ્યા. હવે જુઓ કે ગામના લોકો ઉંદરોથી ખૂબ જ કંટાળી ગયા હતા, અને એ વાંસળીવાળાને કહેતા હતા કે અમે આ ઉંદરોથી હારી ગયા. ઉંદર સગડા કાઢો, તમે 1000 રૂપિયા દઈએ અમે. એટલે ગામ લોકોએ શું નક્કી કર્યું કે આ બધા જ ઉંદરોને તમે કાઢો તો અમે તમને 1000 રૂપિયા આપીશું. એવું એ લોકો ગામના લોકો વાંસળીવાળા જોડે નક્કી કરે છે. હવે જુઓ કે આગળ શું થાય છે. વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો. પછી તો પૂછવું જ શું. હવે ગામ લોકોએ જ્યારે નક્કી કર્યું વાંસળીવાળા જોડે કે તું આ બધા જ ઉંદરોને ગામમાંથી બહાર કાઢી દે તો અમે તમને 1000 રૂપિયા આપીશું, એટલે વાંસળીવાળાએ ગામ લોકોને હા પાડી દીધી. અને એણે શું કર્યું કે રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. જુઓ બાળકો, આ ચિત્રમાં તમને દેખાય છે ને કે વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો છે અને વાંસળી વગાડે છે. પછી તો પૂછવું જ શું. દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. વાંસળીનો અવાજ સાંભળી અને બધા જ ઉંદરો દોડતા દોડતા આવવા લાગ્યા. આમ જુઓ, તમને દેખાય છે ને કે આ બધા જ ઉંદરો કેવા, જુઓ, ઘરમાંથી નીકળી અને બધા રસ્તા ઉપર આવી ગયા છે. આ જુઓ, ગામના લોકો એકદમ ખુશ થઈ ગયા છે કે બધા જ ઉંદરો દોડતા દોડતા આવવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા. કેવી રીતે આવ્યા ઉંદરો? તો દોડતા દોડતા આવ્યા, કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ ધસતા આવ્યા. ચારે કોર ઉંદર જ ઉંદર, ચારે કોર ચું ચું ચું, વાંસળીવાળું આગળ ચાલે, ઉંદર બધા પાછળ દોડે. હવે ઉંદરો આટલા બધા એકસાથે ઘરમાંથી બહાર નીકળે એટલે બધી જ બાજુ ઉંદરો જ ઉંદર દેખાતા હતા, અને એમનો અવાજ પણ
संभळातो हतो त्यारे बाजू चू 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 एवो अवाज संभळावा लाग्यो। आ जो चित्रमां तमने देखाय छे ने के केवी रीते बधा उंदरो दोड़ी दोड़ी ने बहार आवी रह्या छे, रस्ता पर आवी रह्या छे, है ने वासळी वाळो वासळी वगाड़े छे, एनी पासे बधा उंदरो जई रह्या छे। तो बाळको आपणे આજે આ વાર્તા અહીં સુધી ભણીએ છીએ અને હવે આને લગતા થોડા ઘણા પ્રશ્નો હું તમને સમજાવું છું કે ઉંદરો કેવા હતા। તો બાળકો ઉંદરો નાના મોટા જાડા પાતળા કાળા ધોળા એમ અલગ અલગ રંગના ઉંદરો હતા। હવે જુઓ આગળનો એક પ્રશ્ન છે કે વાંસળીવાળાએ શું શું પહેરેલું છે। તો હવે જુઓ આમાં શું દેખાય છે કે વાંસળીવાળાએ લાલ કલરની ટોપી પહેરી છે અને પીળા કલરનો ડગલો પહેર્યો છે। શું પહેર્યું છે? લાલ કલરની ટોપી પહેરી છે અને પીળા કલરનો ડગલો પહેર્યો છે। હવે આ ઉંદરો છે તો એની પાછળ આપણને શું દેખાય છે? તો ઉંદરોની પાછળ જુઓ ચિત્રમાં શું દેખાય છે? આ માણસો દેખાય છે, ઝાડ દેખાય છે, ગામના ઘર દેખાય છે, બરાબર ને? હવે આગળ વળી એક પ્રશ્ન છે કે ઘરમાં ક્યાં ક્યાં ઉંદરો જોવા મળે છે? તો ઘરની અંદર આપણને ક્યાં ઉંદરો જોયું હતું? આપણે પેટીમાં, કબાટમાં, આમ ઘણી જગ્યાએ ઉંદર જ ઉંદર જોવા મળતા હતા। પગમાં પણ ઉંદર આવે, ઉંદરો કોઈને ખાવા ન દે, બેસવા ન દે, ઊંઘવા ન દે, પાણી પણ શાંતિથી પીવા દે નહીં। તો બાળકો જે મેં તમને વાર્તા સમજાવી અને થોડા ઘણા પ્રશ્નોની પણ આપણે જોડે જોડે ચર્ચા કરી, તો એ પ્રશ્ન તમે સાંભળ્યા હશે અને એનો જવાબ પણ તમને આવડી ગયો હશે અને એ પ્રશ્નો તમે સારી રીતે સમજી ગયા, બરાબર ને? તો જુઓ હવે બાળકો આપણે આજનો અભ્યાસ અહીં સુધી કરીએ છીએ અને હવે આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું। ત્યાં સુધી તમારે આપણે આગળ જે ગીત સમજાવ્યું હતું એ ગીત તમારે ઘરે જાતે ગાવાનું છે અને આ વાર્તા આપણે જ્યાં સુધી ચલાવી છે ત્યાં સુધી તમારે એ વાર્તા ઘરે વાંચવાની છે અને એનો અભ્યાસ તમારે કરતા રહેવાનું છે। અને આપણને અહીંથી જે પણ હોમવર્ક આપવામાં આવે છે તમને એ હોમવર્ક તમારે ગુજરાતીની નોટમાં એટલે કે કલ્લોલની નોટમાં ડબલ લીટીવાળી નોટની અંદર તમારે સારા અક્ષરે લખવાનું રહેશે, બરાબર ને? હવે આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।